જે રામલાલભાઈ સાથે ઘણી વાતો જે કરેલી બધી યાદ આવે છે. મહેકભાઈ કીધું એમ એમને વિજ્ઞાનના શિક્ષણમાં ખૂબ રસ હશે અને વિક્રમભાઈ સાથે વાત થઈ હશે, પણ એ મને ખ્યાલ નથી શું વાત થઈ. પણ હું જ્યારે પાછો આવ્યો અને કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં કામ કરતો હતો ત્યારે વિજ્ઞાનના શિક્ષણ માટે જે પ્રયોગો આપણે ત્યાં કરતા હતા અને વિદ્યાપીઠમાં, અને એમને જે રસ હતો એની ઘણી ઘણી ચર્ચાઓ કરેલી. ઘણીવાર મતભેદ પણ થાય કે આ રીતે કરવું કે બીજી રીતે કરવું, એટલે પણ મજા આવતી હતી. અને એ બધી વાતો યાદ આવે છે, રામલાલભાઈની પ્રેઝન્સ યાદ આવે છે. મહેકભાઈ આજે શરૂ પણ એક વૈજ્ઞાનિક વસ્તુથી જ કરી કે દર 19 વર્ષે લુનર કેલેન્ડર અને સોલર કેલેન્ડરની તિથિઓ સાથે આવે, અને આજે એ 1995 એમ કરીને આજે પાછી એ તારીખો સાથે આવી છે. એનું પણ પાછળનું આખું સાયન્સ છે. એકવાર અમારે ત્યાં કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં કોઈ આના વિશે જ ભાષણ આપેલું, આખું ભાષણ જ એના વિશે હતું કે ઉત્તરાયણ 14 જાન્યુઆરી કેમ છે, અને એ પણ ખૂબ સરસ હતું. એટલે તારીખમાં પણ ઘણીવાર વિજ્ઞાન બધું છે. આજે વાત કરવી હતી ખાસ કરીને જીવનશ્રેણી ઉપર, લાઈફસ્ટાઈલ અને પર્યાવરણ. દિવેજા સાહેબે વાત કરી આજે કે ગાંધીજીને પર્યાવરણની સાથેનો શું સંબંધ, અને ગાંધીજીને આપણે એક રીતે ઐતિહાસિક રીતે જોઈએ કે નહીં, પણ ગાંધીજીને આજના કોન્ટેક્સમાં જોવાનું ઐતિહાસિક રીતે કરતાં પણ વધારે અગત્યનું થતું જાય છે. અતુલભાઈ અહીંયા બેઠા છે, અત્યારે અમે એક નોંધ લખતા હતા, એમાં ઐતિહાસિક શબ્દ હતો જે પહેલો જ મેં કેન્સલ કર્યો, કે ઐતિહાસિક રીતે તો જોવું તો જોઈ શકાય, કારણ કે વ્યક્તિ તો ઐતિહાસિક રીતે હોય, પણ એમના જે વિચારો છે એ વિચારો બહુ કન્ટેમ્પરરી છે, આજના વિચાર છે, અને આજના કરતાં પણ કાલના વિચાર છે. અને કઈ જીવન શ્રેણી તરફ આપણે જવાનું છે અને એમાં ગાંધીજીના શું વિચાર હતા એની થોડી વાત આજે આપણે કરીશું. ગાંધીજીથી અમુક જુદી પણ રીતે કેમ વિચારવાની જરૂર છે એની પણ વાત કરીશું, કારણ કે આજની પેઢીમાં એક શું કહેવાય, જે જાતની અપેક્ષા છે, આકાંક્ષા છે કે ક્યાં જવું છે આપણે, કે ખાલી ઓછું વપરાશ કરીને સાદાઈથી રહેવું એ દિશા નથી બધાની, અને એ રીતે માંગણી કરવી એ પણ નથી થતી. બગાડ ઓછો કરવો ખરું, અને પણ જે વસ્તુ આપણે જે વસ્તુ આપણે વાપરીએ એને કેવી રીતે પુનર્રીતે વાપરી શકાય, કેવી રીતે રિસાયકલિંગ ઉપર જઈ શકાય, કઈ રીતે સર્ક્યુલર ઇકોનોમી ઉપર જઈ શકાય, અને કેમ એની જરૂર છે એની આપણે થોડી આજે વાત કરીશું. આપણે પહેલી સ્લાઇડ બધું સૌથી પહેલાં નેક્સ્ટ સ્લાઇડ સૌથી પહેલાં આ એક રિયાલિટીની આપણને બધાને સમજ કરવાની જરૂર છે કે વિદ્યાપીઠ જ્યારે સ્થાપના થઈ ત્યારે આખા પૃથ્વીની વસ્તી 2 અબજ હતી, 2 બિલિયન. આજે લગભગ 8 બિલિયન છે. આ ચાર્ટ દોર્યો ત્યારે પણ પેલો 7 ઉપર પ્રશ્નાર્થ થતો, મને લાગે સ્લાઇડ મારે બદલવી પડશે કારણ કે 7 તો પસાર થઈ ગયું, અને હવે અત્યારે કોઈ 10થી ઓછું તો બોલતું જ નથી, 10 કે 14 ખબર નથી. પણ વસ્તી જે વધી, તમે જુઓ, તમે આમ સળગ નથી વધી, એક સીધી લાઈન નથી. કેટલા જ્યારે સુધી જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાં સુધી વસ્તીનું પ્રમાણ જે બીજા બધા જાનવરો પક્ષીઓ બધી જાતની જીવજંતુઓ છે એવી રીતે કે થોડા અંશે વધે થોડા અંશે ઘટે, પણ એવી કંઈ પૃથ્વી ઉપર કે કશાની ઉપર એવી અસર ના થાય કે જેનાથી કોઈપણ લિમિટ્સ વગર એ જે વધી શકે, અને એની અસર શું થાય, તો એ આ જાતની એક પ્રસંગ થયું છે. નેક્સ્ટ સ્લાઇડ હતો, અને એક પછી એક દબાવવું પડશે તમારે. એટલે 1804 એ લોકોએ એમ એસ્ટિમેટ કર્યો છે કે પહેલું અબજ વસ્તી થઈ. ક્યારથી ગણવી એ તો જુદી વાત છે, હું 13,000 વર્ષથી ગણું છું. 124 વર્ષ, 32 વર્ષ, 15, 13, 12, બીજા 12, અને અત્યારે આ જ્યારે સ્લાઇડ બનાવી ત્યારે 2024 8 અબજ પહોંચશે બીજા 12 કે 13 વર્ષમાં એવું ધારતા હતા. અત્યારે 2023 બોલે છે, એટલે પાછું 12 જ થશે. હવે તમે વિચાર કરો કે દર 12 વર્ષે જે પૃથ્વીની વસ્તી પહેલેથી અત્યાર સુધી હતી એટલી તમે ઉમેરતા જાઓ, તો એની પૃથ્વી ઉપર શું અસર થાય
એ તો નાનું બાળક પણ કહી શકે કે તમે વધારે જ કરો તો દેર ઇઝ અ કોન્સેપ્ટ ઓફ કેપેસિટી કે આનાથી વધારે થઈ ના શકે. એકવાર મને ઓસ્ટ્રેલિયામાં એક ડીકન લેક્ચર આપવાનું હતું મેલબર્નમાં, તો એ દિવસ સવારે એ લોકોની વસ્તી ગણતરી થયેલી અને વસ્તી ગણતરીમાં જે ઓસ્ટ્રેલિયાની વસ્તી કુલ વસ્તી છે તે મારે કહેવું પડ્યું લેક્ચરના શરૂઆતમાં કે ભારતમાં દર 14 મહિને અમે એક આખા ઓસ્ટ્રેલિયાની વસ્તી ઉમેરીએ છીએ દર 14 મહિને. હવે અમારે તમારા જેવું લિવિંગ સ્ટેન્ડર્ડ કરવું હોય, તમારા જેવું જ અમારે જીવન શ્રેણી કરવી હોય, તો તમારી અત્યારે જેટલી શાળાઓ છે, જેટલા રોડ છે, જેટલા વાહનો છે, જેટલા પાવર સ્ટેશન છે, એટલું દરેક વર્ષે અમારે ઉમેરવું જોઈએ. એક ઓસ્ટ્રેલિયાની બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક વર્ષે ઉપાડો કરો તો જ તમારે જીવન શ્રેણી જેવું થઈ શકે. અને એ પણ જાણે આપણી પાસે જે અત્યારની વસ્તી છે એની વ્યવસ્થા તો જુદી થઈ, એની વ્યવસ્થા તો કરવાની રહી જ, પણ જે ઉમેરો છો એમાં જ એટલું બધું છે. એટલે આ સમસ્યા એવી છે કે જેની કલ્પના લોકોને કરવાની જરૂર છે. અને હું વિચાર કરું છું કે આપણે 75 વર્ષ અત્યારે આપણે ઉજવી રહ્યા છીએ, 100 વર્ષ વિદ્યાપીઠના, 102 વર્ષ એવું કંઈ, પણ 75 વર્ષ પહેલાં પણ જુઓ તો 2.5 અબજ હતી વસ્તી. હવે એ મારા અને અમુક લોકોના અહીંયા જીવનકાળની વાત છે. અત્યારે બાળકોને પૂછીએ છીએ કે ઇન્ટરનેટ નહોતું, કે મોબાઈલ ફોન નહોતો, એ પણ એ લોકોની કલ્પના નથી થઈ શકતી કે એના વગર તમે કેવી રીતે વાત કરતા હશો. હું જ્યારે કેમ્બ્રિજ ભણતો હતો મને ખબર હતી કે પત્ર લખું અમ્માને તો બરાબર 19 દિવસે પત્ર પાછો આવે, અને મેં નક્કી જ કર્યું કે ભાઈ આજે અમ્મારો કાગળ આવવો જોઈએ. ફોન કરવો હોય તો આપણે પેલા ફોનના બૂથ સામે ઊભા રહેતા હતા અને અમુક સમય નક્કી કર્યો ત્યારે રિંગ વાગીને આપણે લઈએ. એ વખતે પછી એસટીડી પીસીઓ પણ અહીંયા ગામે ગામે થયા ત્યારે આપણને અદ્ભુત લાગ્યું કે ગમે ત્યાંથી આપણે રોડ ઉપર પણ જો જરૂર પડે છે તો આ સુવિધા ઊભી થઈ છે. આજે તો એ પણ વસ્તુ ક્યારની ભૂલી ગઈ. અને આપણી પાસે દરેક પાસે અહીંયા કેટલા ફોન છે ને કેટલા કેમેરા છે, તો જેટલા લોકો છે એટલા કેમેરા હશે આજે અહીં. એટલે આ જે પરિસ્થિતિ બદલાય છે અને આપણે એને સ્વીકારી લઈએ છીએ, એટલું જ નહીં આપણે ધારીએ છીએ કે આ જ પરિસ્થિતિ હતી અને કેટલી ક્યાંથી ક્યાં આવ્યા, એ બહુ અઘરું પડે છે લોકોને. લોકોને દિલ્હી જવાનું પ્લેન 1.5 કલાકમાં દિલ્હી પહોંચાડે છે, પણ 15 મિનિટ પ્લેન મોડું હોય તો અધૂરા થઈ જાય છે કે ભાઈ 15 મિનિટ એટલી બધી વાત થાય દિલ્હી જવા, ભાઈ ભાઈ દિલ્હી જવાની તો વાત કેટલા દિવસની હતી અને તમે આટલી જલ્દી તમારે દિલ્હી પહોંચી શકો છો, એ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. એટલે જીવન શ્રેણી અને આ એટલે આ એક દબાણ વસ્તીનો છે. હવે આજે જે હું નથી વાત કરવાનો કે વસ્તીમાં જુદા જુદાનું જે કન્ઝમ્પશન લેવલ છે, જે અમેરિકાનો એક નાગરિક હોય કે ભારતનો નાગરિક હોય કે ભારતના શહેરનો નાગરિક હોય ને ગામનો નાગરિક હોય, ઘણું ઓછું વપરાશ કરે છે, એ વસ્તુમાં જે જસ્ટિસ, એન્વાયરમેન્ટ જસ્ટિસની જે વાત છે, એ અત્યારે હું આજના વાતચીતમાં નથી કરવાનો. કારણ કે આજે આપણે હ્યુમેનિટી એઝ અ હોલ આપણે જે દબાણ લાવી શકે એની વાત છે. પછી એની અંદર મારો ભાગ શું અને અમેરિકાનો એક વ્યક્તિનો ભાગ શું અને શહેરી માણસનો શું ને ગામડાની વાત, એ આખી બીજી એક આખી નવી વાત છે. બીજું નેક્સ્ટ. હવે આ બધી વાત શરૂ થઈ તો આ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનથી અને વિજ્ઞાનથી. આના પહેલાં વાત કરીએ તો સૌથી પહેલાં તો જે વસ્તીનો વધારો થયો એ કેમ થયો કે આપણે એક તો પેનિસિલિનની શોધ થઈ, નવી દવાઓને એન્ટીબાયોટિક્સની, જે વસ્તુથી લોકો ઇઝીલી મરી જતા હતા, પેન્ડેમિક્સ જે થતા હતા એ બધાની શોધ કરી, આપણે વેક્સિનેશનની શોધ થઈ. આજે આપણને બધાને એક નાનો એનો લેસન આ છેલ્લા 2 વર્ષમાં મળી ગયો. 2 વર્ષમાં જ આપણને મળ્યો કે કોવિડ કેવું આવ્યું, એને જે બીજી લહેર આવી, અમારા ઘણા મિત્રો અને કેટલા કુટુંબોમાં આપણે લોકોને ખોયા. અહીંયા અમદાવાદ જેવા શહેરમાં પણ આપણી પાસે પ્રાણવાયુ પણ, ઓક્સિજનના સિલિન્ડર પણ ફૂટ્યા. લોકો સાંજે ફોન કરતા હતા કે આ દવા કેવી રીતે મળે. એમાંથી આજે 1.5 વર્ષ પછી વિજ્ઞાને એવી શોધ કરી છે કે જેનાથી આપણે આજે ગભરાતા નથી એટલા. આપણે માસ્ક હજુ રાખીએ છીએ, રાખવા જોઈએ, પણ આપણે જે પેલી ગભરાટ હતી એ જતી રહી. પણ એ જ ગભરાટ આપણે સ્મોલપોક્સની હતી, આપણી ન્યુમોનિયાની હતી, ટાઇફોઇડની હતી, આ બધી જ વસ્તુમાંથી આપણે પસાર થયા અને આપણે આ રીતે ઉપર આવી શક્યા છીએ. ભારતની જ્યારે આપણે આઝાદી મળી ત્યારે એવરેજ એજ, લાઈફ સ્પેન, કેટલા વર્ષ એક બાળક જન્મે તો 35 વર્ષ હતી. કારણ કે ઘણા લોકો
બાળપણમાં એકથી પાંચમાં જ ગુજરી જાય કેટલા, એટલે એની એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી ઓછી થઈ જાય. આજે લગભગ 70 પહોંચે છે, એટલે એ રીતે ઘણો વિકાસ છે. આજે જે જાતના દુષ્કાળ થતા હતા, મને યાદ છે હું ભણતો હતો ત્યારે લગભગ 67માં બિહારમાં એક મોટો પેલું હતું, જયપ્રકાશજીને બધા લોકો કામ કરતા હતા, અમદાવાદથી પણ ઘણા લોકો ગયેલા. આજે એ જાતનું સિચ્યુએશન નથી રહી. છે ઘણા લોકો હજુ મેલ ન્યુરિશ છે, પણ ઘણા ઓછા પ્રમાણે. એટલે એક રીતે જો આજે આજે કેટલા લોકોને ઘર મળ્યા, કેટલા ઇલેક્ટ્રિસિટી બધે મળી, આપણી ઇલેક્ટ્રિસિટી પણ ધારીએ છે કે એવું તો હોય જ, ગાંધીજી જન્મ્યા ત્યારે ઇલેક્ટ્રિસિટી નથી. પહેલી ઇલેક્ટ્રિસિટી ગાંધીજી 13 વર્ષના થયા ત્યારે પહેલી ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ, ત્યાં કે શોધ થઈ ગયેલી હતી ઇલેક્ટ્રિસિટી શું, પણ રનિંગ સ્ટેશન નહોતું. મેડિસિનમાં થયું, અહીંયા એક દાર્જિલિંગમાં પાસે થયું, અહીંયા બીજે થયા. ધીરે ધીરે ઇલેક્ટ્રિસિટી આવી અને આપણે ઇલેક્ટ્રિસિટી વાપરતા થયા. અને આજે આપણે માટે જે રીતે અત્યારના બાળક માટે મોબાઈલ ફોન થયો કે ભાઈ આ તો હોય જ, એવી રીતે ઇલેક્ટ્રિસિટી હોય જ એવું આપણે ધારીને આગળ વધીએ છીએ. પણ આ બધી વસ્તુઓ છેલ્લા 200-300 વર્ષમાં કેટલી વસ્તુઓ થઈ છે એનો ખ્યાલ મને લાગે છે કે આજના બાળકોને પણ આપવાની જરૂર છે. કારણ કે એ એઝમ્પશન જ નથી. તમે આજે નાના બાળકને પૂછો કે આમાંથી કઈ વસ્તુ એવી હતી, ખાવાના માટે પણ એવું આપણે કહીએ કે આ 300 વર્ષ પહેલાં એમાં શું નહોતું, તો ભાગ્ય લોકો કહેશે કે ભાઈ મરચું વાસ્કોડી ગામમાં લાવ્યા ભારતમાં. મરચું આપણે ત્યાં નહોતું હિન્દુસ્તાનમાં. આપણે તો આજે આપણે ખાવાના તરસ જ તરીકે જ વાપરીએ છીએ મરચાંને, પણ મરચું નહોતું, બટાકા નહોતા. બટાટા શબ્દ જ પોર્ચ્યુગીઝ છે, બટાટા ત્યાં કહે છે, જે સુરતમાં બોલે બટાટા, આપણે બટાકા કરી કાઢે છે, પણ એ બધા શાકભાજી પણ નથી. અમે ઘણીવાર એ લોકોને કહીએ છીએ કે તમે ધારો કે જૂને કોઈ ઐતિહાસિક વ્યક્તિ તમારે ત્યાં જમવા આવે, તમે શું પહેરશો, અમારું એક સ્ટેન્ડર્ડ ક્વેશ્ચન છે. તો લોકો નથી જવાબ આપી શકતા, કારણ કે કઈ વસ્તુ પછીથી આવી અને કઈ વસ્તુ પહેલાંની હતી એ યાદ નથી. પણ આ જાતની બહુ જ રેપિડ પેસે વસ્તુ બદલાતી જાય છે. એટલે ડિસ્કવરી થઈ, પણ એમાં એક આખો જાણે ખજાનો મળી ગયો. કેટલા પૂર્વ વખતના જે વૃક્ષો હતા, વન હતા, એ બધા જ્યારે ડિસ્ટ્રોય થયા, નીચે દબાયા, ઉપર માટી આવી, એનાથી જે જાતના પ્રેશરની નીચે એમાંથી કોલસા થઈ ગયા અને ખનિજ તેલ થઈ ગયું, એની ડિસ્કવરી આ ફોસિલ ફ્યુઅલની ડિસ્કવરી વોઝ અમેઝિંગ. કારણ કે લોકોને લાગ્યું કે આ તો જાણે આખો ખજાનો આપણી જમીનની નીચે છે અને એને આપણે કેવી રીતે વાપરવું. બીજું થયું કે આપણે એવા યંત્રો ઊભા કર્યા, મશીન, કે જેનાથી આ વસ્તુ વાપરી શકાય. કોલસામાંથી હોર્સ પાવર વાપરી શકાય. આપણે પહેલાં ભલે લોકોની પાસે હજારો શું કહેવાય સ્લેવ્સ પણ હશે રાજાઓ પાસે, પણ એનાથી વધારે આપણા બધાની પાસે છે. મને યાદ છે કે મારે નાનું રેફરન્સ કરું તો આજે ગઈકાલે મારે રાતના એક વસ્તુ આજે બોલ્યો હું, મારે જાણવું હતું કે ઇલેક્ટ્રિસિટી પહેલાં ક્યારે આવી. તો નોર્મલી તો હું કોઈ લાઇબ્રેરીમાં જાત પુસ્તક શોધન બધું, આજે મેં ગૂગલમાં કર્યું તો તરત મને એ મળી ગયું. એટલે આજે જે આપણી પાસે જે શક્તિ છે એ ઇન્ક્રેડિબલ છે. અને ખાલી લિટરસી સાથે પણ નથી આધાર. અમારા ઘરે જે એક બહેન કામ કરે છે એ પહેલાં તો અમે સાંભળી ગયા કે અમારે કંઈ મેક્સિકન કંઈ બનાવતું, એમની સાથે પણ વાત નહોતા કરતા. એ કહે છે સાહેબ હું બનાવી આપું, એટલે હું તો સાચું કેવી રીતે. એ કહે છે ના આપણે ગૂગલમાંથી હું શોધીને વિડીયો જોઈને બનાવીશ. મેં કહ્યું તને આવડે છે વાપરતા, એને લિટરેટ નથી પાછી. તે કહે ના મારી દીકરી છે ને એ મને કરી આપશે અને કરીશ. હવે પોતે પેલું બોલીને કરે છે એટલે હવે તો લિટરસી પણ નથી જરૂર. એ કહે હું બોલીને તમને એ વાનગી તમને બનાવી આપું, મેક્સિકનની વાનગી. અને એનો છોકરો જે છે એ મને 2 દિવસ પહેલાં મળવા આવ્યો કે ભાઈ મારે એક સ્ટાર્ટઅપ કરવું છે કે જેમાં ઇલેક્ટ્રિસિટી હંમેશા ચાલુ રહે. એ થયું નથી મારા પ્રમાણે, પણ તોય એ જાતની કલ્પના કરતાં આપણે થઈ ગયા. આપણી કલ્પના કરતાં થઈ ગયા કે આ વસ્તુ થઈ. એટલે એક બાજુ વિકાસ જરૂર થયો છે, આપણને લાગે કે વધારે વિકાસ થયો છે, પણ માનવીની જે જીવનશ્રેણી છે એમાં ઘણો ફેરફાર થયો છે. નેક્સ્ટ, હવે આ બધું થતું હતું ત્યારે આ એક ગાંધીજીનું એક વાક્ય છે, મને 1928માં કલકત્તામાં એ બિરલાને કહે છે કે આપણે જો જે એ વખત ઇંગ્લેન્ડનું અનુકરણ કરીશું, એમની જે જીવનશ્રેણી છે એનું અનુકરણ કરીશું, તો આપણે આખો દેશ એ વખતે 300 મિલિયનનો હતો, આજે 1.4 બિલિયન થઈ ગયું. 300 મિલિયનનો ઇટ વુડ સ્ટ્રીપ ધ વર્લ્ડ બેર લાઈક લોકસ. એટલે જાણે તીડ તમારા ખેતરમાં ઉતરે અને બધું સાફ થઈ જાય એવી રીતે આપણી જ પ્રજા
આપણી જ બધી વસ્તુઓને ખલાસ કરી કાઢશે. આ જાતની ચેતવણી એમણે 1928માં આપી છે. અને એ વખતે કે જીવન શ્રેણી જુદી કરવાની જરૂર છે, આપણે વિચાર કરવાની જરૂર છે કે શું આપણે કઈ દિશામાં જવું છે. નેક્સ્ટ, જે વખતે જે વાત હતી એમાં જે વેસ્ટમાં અમેરિકામાં બધામાં જે અસર થઈ એ આ એક બહુ અગત્યનું પુસ્તક હતું 1962માં, સાયલન્ટ સ્પ્રિંગ, કે ત્યાં પક્ષીઓનો અવાજ બંધ થઈ ગયો સાંભળવાના. સાયલન્ટ સ્પ્રિંગ એટલે એ હતી કે વસંત ઋતુ આવીને મેં પક્ષીઓનો અવાજ કેમ નથી આવતા. તો એ વખતે DDTનો ઉપયોગ ખૂબ થતો હતો, DDTનો, જે રીતે આપણા ત્યાં પણ થતો હતો. અને DDTને લીધે જે ઈંડાની જે શેલ છે એ એટલી બધી પાતળી થઈ કે એમાંથી એની ઉપર બેસે સેવે તો પેલું તૂટી જાય, એટલે પક્ષીઓનું બંધ થઈ ગયું. હવે DDT ક્યાં, કેમિકલ ક્યાં, પક્ષીઓ ક્યાં અને પક્ષીઓનો અવાજ ક્યાં, એટલે આ જાતના જે લાંબા જે સંબંધ છે, લાંબા રિલેશનશિપ, કે આપણે DDT છાંટ્યું, DDTથી કોઈએ ખાધું, એનાથી જે એક્શેલ બની, એક્શેલમાંથી પક્ષીના થયા, એની પાછી બીજી અસર થશે. તો એ જાતની વસ્તુ આ સાયલન્સ ફિલ્મ બધા એકદમ થોડા શું કહેવાય ચોંકી ગયા ત્યાં અમેરિકામાં, કે અમે કોઈ દિવસ આને આ રીતે નહોતું વિચાર કર્યો કે કેમિકલ અને ધ ઇમ્પેક્ટ ઇટ માઇટ હેવ ઓન લાઈફ. એ પછી એક પછી એક ઘણી વસ્તુ મળવા માંડી કે જેમાં આપણી કોઈ પ્રવૃત્તિને અસર છે. પહેલાં આપણે એવું હતું કે જ્યારે એક તો વસ્તી ઓછી હતી, આપણી પાસે જે વસ્તુઓ આપણે વાપરતા તે બધી બાયોડિગ્રેડેબલ હોય, સાધારણ પ્લાસ્ટિક ને એવું બધું હતું નહીં, એટલે આપણે કોઈ જગ્યાએ ફેંકીએ તો એની અસર ના થાય, કારણ કે એ ફેંકો અને પછી અમુક મહિના પછી એ વસ્તુ ત્યાં પીગળી જાય કે જે થાય. હવે શું થવા માંડ્યું કે એક તો વસ્તી વધી એટલે જે પ્રમાણ એનું ઘણું વધ્યું, અને જે પદાર્થો જે વાપર્યા એ વસ્તુ પાછી જમીનમાં ડિગ્રેડ થાય એવી હતી નહીં. એટલે આ બધું જોતાં 1972માં સૌથી પહેલી યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ થઈ ઇન સ્ટોકહોમ સ્વીડન, UN કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ. હવે આ કોન્ફરન્સ થઈ 5 જૂન. તમે ઘણા બધા જાણતા હશો કે આજ સુધી આપણે 5 જૂનને આપણે વર્લ્ડ પર્યાવરણ દિવસ ગણીએ છીએ. એ આ કોન્ફરન્સને લીધે સૌથી પહેલી યુનાઇટેડ નેશન, એટલે દુનિયા જાણે કહીએ કે કઈ તારીખે ગણાય કે ભાઈ બધા જાગ્યા કે હવે એ વખતે પણ એના જે પ્રાઇમ મિનિસ્ટર હતા સ્વીડનના ઓલ્ફ પામે, એમણે બધાને નોતરા મોકલ્યા કે ભાઈ તમે આવો, પણ કોઈને એ વખતે એટલું બધું અગત્યનું લાગ્યું નહીં. ભારતમાં આની ચર્ચા થઈ કે જવું કે ના જવું. ઇનફેક્ટ મેં હું વિક્રમભાઈના પેપર જોતો હતો, એમાં એ પણ એ કમિટીમાં હતા કે એ 71માં ગુજરી ગયા, પણ આ 72માં થયું, પણ એ સ્વીકાર કરવાનું જ્યારે હતું એ કમિટીમાં એ હતા એઝ અ સાયન્સ એડવાઇઝર, અને બધી ચર્ચા થાય છે. અને એ વખતે આપણે અહીંયા નક્કી કરીએ છીએ ઇન્ડિયામાં કે આ વસ્તુ ખાલી વિકસિત દેશોની નથી, આ જે સમસ્યાઓ છે જે વિકાસ જે કરે છે દેશો એની એટલી જ જરૂર છે આ વસ્તુનું ધ્યાન રાખવાની. અને કેમ ધ્યાન રાખવાની, કે આપણે જે રીતે વિકાસ કઈ દિશામાં કરવો છે એ દિશાને આપણને થોડું ખ્યાલ આવે ને શું કરવું છે. એક જ પ્રાઇમ મિનિસ્ટરે એક્સેપ્ટ કર્યું એ ઇન્દિરા ગાંધી, ઇન્ડિયન પ્રાઇમ, ઓનલી વન પ્રાઇમ મિનિસ્ટર વેન્ટ ધેર. તમે વિચાર કરો એટલે આપણું એ વખતનું પણ થિંકિંગ. અને એમણે જઈને એમણે આ જે છે એમનું કે હાઉ કેન વી સ્પીક ટુ ધોઝ હુ લીવ ઇન વિલેજીસ એન્ડ ઇન ધ સ્લમ્સ અબાઉટ કીપિંગ ધ ઓશન્સ ધ રિવર્સ ઇન ધ એર ક્લીન વેન ધર ઓન લાઈવ આર કન્ટેમિનેટેડ એટ ધ સોર્સ. ધ એન્વાયરમેન્ટ કેનોટ બી ઇમ્પ્રુવડ ઇન કન્ડિશન્સ ઓફ પોવર્ટી. એટલે એમણે શું કીધું કે એક બાજુ અમારી સમસ્યા ગરીબાઈની છે, અને હું કોઈ બિચારા ઝૂંપડપટ્ટીમાં રહેતા માણસને કહું કે ભાઈ દુનિયાના સમુદ્રો માં અસર થાય છે, તું આ ના કર, પેલો વિચાર કરે કે ભાઈ અહીંયા મને તો આજે સાંજનું ખાવાનું ક્યાંથી આવવાનું છે એની ચિંતા છે, અને તમે સમુદ્રોને વિચાર કરો છો કેવી રીતે બે થાય. પણ એ વખતે એમણે જે આગળ સ્પીચમાં વાત કરી છે કે ગરીબાઈ દૂર કરવી કે વિકાસ કરવો અને પર્યાવરણની સંરક્ષણ કરવું એ એક જ સિક્કાની બે બાજુ છે. અને ખાસ કરીને આપણા જેવા દેશમાં કે કેટલા બધા જીવન ડાયરેક્ટલી પર્યાવરણ સાથે સંબંધિત છે. આજે અમારે અત્યારે એક ક્રાફ્ટ્સ ઉપર એક કોન્ફરન્સ હતી 2 દિવસ પહેલાં, તો કેટલા બધા હાથવણાટના જે લોકો છે કે જે લોકો છાપે છે એ બધાની જે અમુક વસ્તુ છે એ આજુબાજુની વનસ્પતિમાંથી મળતી હતી, હવે વનસ્પતિઓ છે નહીં ત્યાં,
એટલે કંઈ કેમિકલ વસ્તુ લાવે છે, કેમિકલ વસ્તુ લાવે છે એટલે ત્યાં પ્રદૂષણ શરૂ થઈ જાય છે. અને એ જાતનો આપણો સંબંધ હતો. સંબંધ ડાયરેક્ટલી છે કે આપણે બળતણ માટે પણ વાપરીએ, બીજા માટે વાપરીએ. ઇન્ડિયા હેઝ અ વેરી ડિરેક્ટ ઇશ્યુ, પણ આ જાતનું જાણ્યા પછી પણ એમને કર્યું. નેક્સ્ટ, એ જે વાત 72માં શરૂ થઈ ત્યારથી પછી એક પછી એક બધા દેશોએ એક્શન લેવાનું શરૂ કર્યું. આપણા દેશમાં પાછા આવીને 72માં પાછા આવ્યા પછી એમણે કીધું કે કોઈ પર્યાવરણ વિશે શરૂ કરો, એક પર્યાવરણનું ડિપાર્ટમેન્ટ, આપણે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંદર પર્યાવરણ ડિપાર્ટમેન્ટ એક શરૂ કરવામાં આવ્યું. આપણે 72માં આપણા એન્વાયરમેન્ટ પોલ્યુશન એક્ટ, જે ઘણા સારા આજ સુધી પણ સારા એક્ટ છે, વોટર એક્ટ આપણે કરી કે પાણીનું પ્રદૂષણ કરતા હોય એ ઉદ્યોગોએ કઈ જાતનું ધ્યાન કરવું, નદીમાં કંઈ નાખવું હોય પાણી તો કયા ધોરણ, એના ધોરણ શું, એમાં ઓક્સિજન ડિમાન્ડ કેવી. આજે તમે જુઓ તો ઘણીવાર છાપામાં આવશે ફોટો કે ચોમાસું આવે ત્યારે કાંકરિયામાં, આખો કાંકરિયામાં બધી માછલી, મરેલી માછલીઓ ઉપર દેખાય. હવે કેમ દેખાય છે બધે પ્રશ્ન પણ પૂછે છે, કારણ કે જે ગટરો છે બધી, આખા વર્ષ ગટરમાં બધું મેલ બધો ભરાયેલો હોય, એ બધો ચોમાસામાં બધો ઘસીને અંદર આવે, એનાથી બધો ઓક્સિજન ખેંચી લે અને ઓક્સિજન લઈ લે એટલે માછલીઓ જીવી ના શકે અને બધી ઉપર આવે છે. પણ આ જાતના બધા જે રિલેશનશિપ્સ છે એ સમજવાની એક એક જરૂર હતી. એમાં આ બ્રુન્ટલેન્ડ જે પછીથી એના પ્રાઇમ મિનિસ્ટર થયા નેધરલેન્ડના, એમણે આ વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, આ વિકાસ અને પર્યાવરણ એ બે શબ્દો સાથે વાપરવામાં માંડ્યા, અને આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે આજે આપણે વાત કરીએ છીએ એ શબ્દો પ્રચલિત થવા માંડ્યા. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, નહીં તો પહેલાં વિરોધાભાસ ગણાતા હતા કે પર્યાવરણની વાત કરો અને વિકાસની વાત કરો તો એ બે વિરોધ છે, એ બે સાથે તો શબ્દો કેવી રીતે મૂકી શકાય. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇઝ ડેવલપમેન્ટ દેટ મીટ્સ ધ નીડ ઓફ ધ પ્રેઝન્ટ વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ધ અબિલિટી ઓફ ફ્યુચર જનરેશન ટુ મીટ ધર ઓન નીડ્સ. આ વસ્તુ આમાંથી બ્રુન્ટલેન્ડ રિપોર્ટમાંથી જે બહાર આવી. નેક્સ્ટ, હવે એ વખતે 84માં ભારતે નક્કી કર્યું કે આ જે પર્યાવરણનું એક ડિપાર્ટમેન્ટ છે એના બદલીમાં એને મંત્રાલય છૂટું કરવું. એટલે 1984માં મંત્રાલય નક્કી કર્યું. તો એ વખતે વિચાર કરતા હતા ત્યારે ડૉક્ટર ખોશુને જે એમાં ઇન્વોલ્વ હતા સેક્રેટરીને બધા, એ આપણે ત્યાં આવ્યા હશે. અને અહીંયા જોયું તો અમે બધા મિત્રો સીમાંથી, સી હતું ને એ વખતે, વિકસત હતું અને બીજી સંસ્થા હતી, સાયન્સ સેન્ટરમાંથી થોડું શિક્ષણનું કામ કરીએ, ગામડામાં જઈને આપણે વિજ્ઞાન એનું શીખવતા હતા. આપણે અમદાવાદ ઉપર એક પ્રોજેક્ટ લીધેલો સાયન્સ સેન્ટરમાંથી, સૌથી પહેલાં નર્મદા આપણે સાબરમતી નદીમાં જુદી જુદી જગ્યાએ કેટલું પ્રદૂષણ છે એનું એ લોકો કરેલું. એક માઇલાર ફિલ્મ હતી તે જુદા જુદા ઝાડ ઉપર લટકાવેલી અને એમાં પોલ્યુશન, પ્રદૂષણ કેટલું થાય છે એ જોયેલું. આપણે સામાજિક વનીકરણ કરતા હતા, કારણ કે આપણે જે થલતેજ ટેકરા ઉપર જે વૃક્ષો વાવ્યા એમાં આપણે આજુબાજુ માલધારી જે રહેતા હતા એમની સાથે વાત કરીને વાવ્યા. આપણે એમને કીધું કે જો અહીંયા અમે વાવીએ છીએ તમારે ઢોર અહીંયા ના લાવતા, તમારે પાણી લેવું તો લઈ જજો. પણ એ જાતનું, એ જાતના વિચાર હતા. આપણે થોડું અર્બન કરતા, થોડું રૂરલ ડેવલપમેન્ટ કરતા હતા. એટલે ખુશુએ પૂછ્યું કે ભાઈ આ બધું તો નાના પાયા બધા બધા જુદું કરે છે તો તમને નથી લાગતું કે દેશભરમાં કંઈ કરવું જોઈએ? મને લાગ્યું એવી, મેં કીધું ઓપોર્ચ્યુનિટી મળે તો જરૂર કરવું જોઈએ. પણ મેં એમને કીધું કે ડોન્ટ ગીવ અસ ધ કિસ ઓફ ડેથ, એવું ભેટતા નહીં અમને કે જેનાથી અમે જ મરી જઈએ. હા, એટલે તમારી સાથે રહેવું છે પણ એટલું બધું પાસે નથી રહેવું કે પછી તમે અમે સરકારી થઈ જઈએ. એને પણ કીધું કે આપણે સરકારી નથી થવું. એટલે અમે કીધું કે અમારો ચેરમેન જે હશે એ ઇન્ડિપેન્ડન્ટ ચેરમેન હશે. નાનુભાઈ અમીન પહેલાં ચેરમેન થયા. પણ અમારે એવી રીતે કરવું છે કે આપણે સરકાર સાથે પણ કામ કરીએ પણ તોય આપણા વિચાર જુદા રહી શકે અને આપણે ટીકા પણ કરી શકીએ એ અગત્યનું છે. નહીં તો તમે સરકારી સંસ્થાઓ તો કરી શકો છો અને એની બહાર રહેવું છે અને શિક્ષણનું કેમ અગત્યનું છે. એટલે એ વર્ષે આપણે 84માં સીઈઈની પણ સ્થાપના થઈ, જેની વાત થઈ. હવે એ વખતે એક બે વર્ષ પછી આ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં એક વાક્ય છે, આર્ટિકલ 21 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, કે ગેરંટીઝ ફંડામેન્ટલ રાઇટ ટુ લાઈફ અને પોલ્યુશન ફ્રી દરેક આપણા આ પ્રાંત રહે. અને 51A ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સ્પીક્સ અબાઉટ એવરી સિટીઝન્સ રિસ્પોન્સિબિલિટી ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. દરેક નાગરિકની જવાબદારી છે પર્યાવરણ, પોતાના પર્યાવરણને બચાવવું. એ વસ્તુ આપણા બંધારણમાં છે, કોન્સ્ટિટ્યુશનમાં છે 51A.
એટલે એમસી મહેતા જે એક વકીલ છે, ઘણું પર્યાવરણનું કામ કરે છે, એમણે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કર્યું કે જો તમે શીખવતા જ ના હો પર્યાવરણ વિશે, તો તમે કેવી રીતે એવી અપેક્ષા રાખી શકો છો કે ભારતનો દરેક નાગરિક પર્યાવરણને બચાવશે. એટલે સુપ્રીમ કોર્ટે એ વખતે જજમેન્ટ આપ્યું કે આપણા દેશમાં કોઈ પણ ફોર્મલ એજ્યુકેશન કાર્યક્રમ કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં તમે નહીં રાખી શકો જ્યાં પર્યાવરણ વિશે વાત તમે નથી કરતા. આ આપણો પહેલો દેશ હતો કે જેણે આ જાતનો નિર્ણય લીધો કે ઇટ ઇઝ અ કમ્પલસરી સબ્જેક્ટ ઇન એવરી ફિલ્ડ. પહેલાં અમુક ધોરણ સુધી પર્યાવરણ છૂટો વિષય છે અને પછી એને ઇન્ફ્યુઝ કરવામાં આવ્યું છે, એટલે કે જે પર્યાવરણને છૂટું નહીં રાખો, પર્યાવરણને તમે વિજ્ઞાન બધાની અંદર જ એનો શીખવો. કારણ કે એ વખતે મેં જે બતાવેલું, જે આપણે પેલી સાયલેન્ટ સ્વિમિંગમાં ડીડીટીની વાત કરી, તો કેમિસ્ટ્રીના ચેપ્ટરમાં ડીડીટીની બહુ જ પ્રશંસા છે. અને બીજી બાજુ તમારે સમાજ વિદ્યાનીમાં લખ્યું છે કે આ જાતનું ડીડીટીની અસર થાય છે. મેં કીધું બાળકને એક પેપરમાં અમુક લખવાનું અને બીજા પેપરમાં એની નિંદા કરવાની, એવું કેવી રીતે થઈ શકે? એ બે વિચારો સાથે આવવા જોઈએ. એટલે તમે વિજ્ઞાન છૂટું, સમાજ વિદ્યા છૂટું, કેમિસ્ટ્રી છૂટું, ફિઝિક્સ છૂટું એવી રીતે ના શીખો, પણ સાથે એક શીખો. NCERTને મારું તો સૂચન ઘણા વખતે આપ્યું છે કે 10% માર્ક એવા રાખો કે જે બીજા તમારા વિષયમાંથી હું પૂછી શકું આ વિષયમાં. અત્યારે શું છે કે નહીં તો પેલો કહેશે કે અભ્યાસક્રમની બહાર છે સાહેબ. આજે તમે એવું પ્રશ્ન પૂછવા જાઓ તો વિદ્યાર્થી પ્રોટેસ્ટ કરે છે, પહેલેથી જ કહી દેવાનું. મેં તો એ પણ સૂચવેલું કે અમુક વસ્તુ જે બધાને જાણ હોવી જ જોઈએ, એને આપણે ફોડેલા ક્વેશ્ચનર જેવું આપી દેવાનું કે આવવાનું જ છે. કે તમારો બાળક તમારો છોકરો છે કે છોકરી, એની એ પિતા ઉપર છે આધારિત કે માતા ઉપર આધારિત છે? આ વસ્તુ મેં કીધું આ ક્વેશ્ચન મૂકી જ દેવાનો કે લેટ નો વુમન બી આસ્ડ કે મારો સંતાન કેમ, મારો બાળક છોકરો કેમ નથી. બીકોઝ ઇટ ઇઝ નોટ એનીથિંગ ધ વુમન કેન ડૂ, ઇટ ઇઝ ઓનલી ધ મેન હુ ઇઝ ધ. આ એક એટલે એવું બધું ઘણા બધા સૂચનો ઘણા કર્યા છે કે કેવી રીતે અભ્યાસ, પણ એજ્યુકેશનની આજે વાત નથી ખાસ, પણ એજ્યુકેશન વોઝ ફંડામેન્ટલી. એટલે આનાથી આપણે સી લગભગ 4 વર્ષ પહેલાં શરૂ થયેલું, એટલે અમને બહુ જ બૂસ્ટ મળ્યો, કારણ કે દેશને જરૂર હતી અને આપણે એ જાતનું કામ કરતા હતા. નેક્સ્ટ, હવે પેલી 72મી જે મિટિંગ થઈ એના 20 વર્ષ પછી અર્થ સમિટ થઈ રિયોમાં, અને એ અર્થ સમિટમાં ઉપરથી પડાપડી થઈ કે કયા પ્રાઇમ મિનિસ્ટર જાય અને ના જાય. એટલે જે 20 વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધી સિવાય કોઈ જવા તૈયાર નહોતું, અહીંયા લગભગ 118 કે 119 એ વખતના જમાનામાં સૌથી વધારે હેડ્સ ઓફ ગવર્મેન્ટ એક જગ્યાએ ભેગા થયા હોય તો આ સમિટમાં. એ પછી બીજો બનાવ થયા છે, પણ એ ત્યાં એ દિવસ સુધી નહોતો. એ વખતે મને પણ એમાં રાખેલો પેલો ડેલિગેશનમાં ભાગમાં હતો, અને આપણને સીને કીધેલું કે તમે આનો રિપોર્ટ લખો. એ વખતે આપણે સીના નામનો રિપોર્ટ હતો અને ત્યાં ડ્રાફ્ટ લઈ ગયેલો. પછી બીજા દિવસે હું મિટિંગમાં ગયો તો મિનિસ્ટ્રીનો રિપોર્ટ આવ્યો, એટલે મેં કીધું આપણા રિપોર્ટને શું થયું. પછી પાનું ખોલ્યું તો ખબર પડી કે રાતોરાત પહેલાં મિનિસ્ટરે જોયું અમારો રિપોર્ટ, એને એટલો ગમ્યો, એટલે અમારા હરજીતસિંહ હતા ત્યાં, એમને કીધું કે ભાઈ આ બધા કવરો ફાડી નાખો, નવા કવર લગાડી દો, અંદર બધું સરખું. હવે આવું બધું પડતો હોય એટલે ઇટ ઇઝ અ ગુડ થિંગ. મેં એ વખતે મિનિસ્ટરને કીધું કે ભાઈ અમારું એટલી સી પહેલાંમાં ઇન્ટ્રોડક્શનમાં તો લખજો કે આ તમે રિપોર્ટ લખેલો. પણ એ વખતે આનું એક વાક્ય છે કે ધ રિયલ ચેલેન્જ ઓફ ડિવેલપમેન્ટ ઇઝ નોટ હાઉ ટુ ગેટ ધેર બટ હાઉ નોટ ટુ. જે આપણે વિકાસનો મોટો પ્રશ્ન છે કેવી રીતે ત્યાં પહોંચવું ત્યાં, એટલે અમેરિકામાં જે આપણે વિકાસને સાધારણ રીતે જે ધારીએ છીએ એ વિકાસમાં કેવી રીતે પહોંચવું, એના કરતાં વગર ત્યાં ના પહોંચવું કેવી રીતે. મારે વિકાસ તો કરવો છે, પણ પેલો અનુકરણીય વિકાસ ના કરવું ને બીજો વિકાસ કરવું એ કેવી રીતે કરવું, અને બહુ જ અઘરું છે. કારણ કે દરેક વસ્તુમાં આપણે બીજા લોકોએ કર્યું હોય એનું પહેલું, આપણે નવું પણ વાત કરીએ તો પ્રશ્ન પહેલો પૂછે કે આ ક્યાં થયેલું છે. આપણે કહીએ કે ના આપણે ભારતમાં અમદાવાદમાં પહેલી વાર કરવાના છે, તો કહેશે ના કંઈ બરાબર નથી. પછી એ જ વસ્તુ આપણે કોઈ ફોરેન કન્સલ્ટન્ટ થ્રુ બોલાવીએ તો કદાચ સ્વીકારે પણ ખરું, એટલે પેલી ગુલામી મગજની તો હજુ 75 વર્ષ ગઈ નથી. પણ આમાં આ પ્રશ્ન બહુ અગત્યનો છે. નેક્સ્ટ, એ વખતે અમેરિકામાં સિનિયર જ્યોર્જ બુશ પ્રેસિડેન્ટ હતા, અને એમણે કીધું કે હું નહીં જઉં ત્યાં, હું ત્યાં નહીં જઉં. કેમ નહીં જવું? કારણ કે છે કે અમેરિકન વે ઓફ લાઈફ ઇઝ નોટ અપ ફોર નેગોશિએશન. અમેરિકાની જે જીવન શ્રેણી છે
એની એની હું ચર્ચા કરવા નથી બેસવાનું, એનું એ નેગોશિએશન ના થાય. એ તો જે છે છે, પણ તમે કહો કે ભાઈ પાણીનું પ્રદૂષણને ટ્રીટ કરો તો એ બરાબર છે, તમે આ કરો તો એ બરાબર, પણ અમારી જીવનશ્રેણીને તમારે અડકવી નહીં. એટલે કેટલા વર્ષોથી જીવનશ્રેણીને ન અડકવીને, ગાંધીજીના જે વિચાર હતા એ જીવનશ્રેણીના હતા કે મારામાં શું ફેરફાર કરી શકું અને જેનાથી પર્યાવરણમાં, જીવનમાં, ભેદભાવમાં, બધામાં ફેર થાય. પણ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ વોઝ ઇન્ટરનલ, કે હું મારામાં જોવાની જરૂર છે. આમનું બહારનું હતું કે હું તો નહીં બદલું, પણ તું કહેતો હોય તો તમને આટલી મદદ કરીશ કે આ જાતનું પરિવર્તન કરીશ. એટલે એ નહોતા આવવાના. એ વખતે અર્થ ચાર્ટર, જેનો પણ ઉલ્લેખ તમે કર્યો મારા પહેલાંમાં, હું જેનો ચેરમેન થતો છું હજુ, અર્થ ચાર્ટર એ લોકો આના એક રિપોર્ટ તરીકે બહાર પાડવાના હતા. અર્થ ચાર્ટરમાં શું હતું કે એના એથિકલ પ્રિન્સિપલ શું, કંઈ પણ વસ્તુ કરવી હોય તો એની એની પાછળ કયા મૂલ્યો આપણે આપણે રાખવા જોઈએ. કારણ કે તમે એમને એમ કહો કે ભાઈ વિકાસ કરવો છે, તો એમ એમ પણ કહી શકાય ને કે જો જો અડધી વસ્તી ગરીબ જ રહે તો આપણી જીવનશ્રેણી બીજા લોકો જે કરવું એ કરી શકે છે. હં, એટલે એ રીતે પણ તમારું ઇક્વેશન તો બેસી જ શકે છે. પણ આપણે શું ઇક્વેશન બેસાડવું છે કે બધાનો વિકાસ થાય, સર્વનો વિકાસ થાય, થોડું ઉપર નીચે હશે પણ બધાનો વિકાસ થાય, એક મિનિમમ લેવલ બધા જ પહોંચે, અને તો પણ અમારે પર્યાવરણનું કરવું છે. એટલે આ બધા જાતના જે વિચારો હતા અર્થ ચાર્ટર. એટલે બીજું એમણે એમ કીધું કે આ અર્થ ચાર્ટર અને મૂલ્યોની વાત નહીં કરવાની. એક તો અમારી જીવનશ્રેણીની વાત નહીં કરવાની, કોઈ જાતના મૂલ્યોની વાત નહીં કરવાની, પણ બીજી વાત તો અમે કરીશું. એટલે અર્થ ચાર્ટરનું જે હતું છેક નીચેનું વાક્ય, અડોપ્ટ લાઇફસ્ટાઇલ્સ દેટ એમ્ફસાઇઝ ધ ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ મટીરિયલ સફિશિયન્સી ઇન અ ફાઇનાઇટ વર્લ્ડ, કે દુનિયા એક એક ફાઇનાઇટ છે. પણ એ વખતની ચિંતા વધારે કે આ આ ખનીજ તેલ બધું ખલાસ થઈ જશે કે આ થઈ એ જાતની હતી. આપણી જે અસર જે જોઈએ ને એ થોડી ઓછી હતી. નેક્સ્ટ હવે જે રિયોમાંથી 3 મોટા કન્વેન્શન્સ નીકળ્યા એ 92ના, એના પછી 2-3 વર્ષે પણ એ વખત નક્કી થયા. એક હતું ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન જેને કહીએ છીએ, એ ક્લાઇમેટ ચેન્જ એ વખત સુધીમાં આપણને જાણ હતી. આજના જેવું નથી કે સૌથી મોટો પ્રશ્ન કયો પર્યાવરણનો, તો ક્લાઇમેટ ચેન્જ એ એ વસ્તુ એ વખતે આટલો બધો મોટો પ્રશ્ન છે ખબર નથી, પણ પ્રશ્ન મોટો છે એવું જરૂર લાગેલું. આજનું તમે જુઓ કે આ આ હજુ તો એપ્રિલ છે અને આજનું અમદાવાદનું ઉષ્ણતામાન જુઓ કેટલું છે. કહે છે કે આ ગયો માર્ચ ગયો તો અમદાવાદમાં કોઈ દિવસ માર્ચમાં આટલી ગરમી થઈ નથી જે આ માર્ચમાં થઈ, અને એ પણ પાછી આવતા વર્ષે આ વર્ષ ઓછું લાગશે. હવે આ જાતની જે સમસ્યા જે ઊભી થાય છે એમાં આપણે કયા પાક ક્યારે વાવવા, ચોમાસું ક્યારે આવશે, અને ભારતનું પર ચોમાસાની નિયમિતતા ઉપર આપણે એટલા બધા આધારિત છીએ આપણો દેશ. પછી બરાબર છે નર્મદાની કેનાલથી લઈ આવીએ, પણ નર્મદામાં પાણી પહેલાં ક્યાંથી આવે છે? એ બધું ચોમાસામાંથી આવે છે ને, કે ત્યાંથી પાણી નથી. એક બાજુ હિમાલયમાં જે પાણી છે એ ઓછું થતું જાય છે બરફમાં, અને બીજી બાજુ આ જે નિયમિતતા છે જે બહુ સરસ નિયમિતતા છે, આપણી પાસે સૌથી વધારે ડેટા હોય તો આપણી પાસે એનો છે કે ક્યારથી શરૂ થયું અને ક્યાર સુધી, આપણે દરેક વર્ષે કેટલો ચોમાસામાં કેટલો વરસાદ પડ્યો, ક્યાં વાવડ્યો, મીટરોલોજીકલ સર્વે પાસે છે, એનો અભ્યાસ બહુ સરસ થઈ શકે. પણ આ જાતની ફેરફાર થાય તો શું કરવું? નેક્સ્ટ, એમાં જે ક્લાઇમેટ ચેન્જમાં એ વખતે ખબર હતી કે આપણે આપણે જે જે વાહનો વાપરીએ છીએ ફોર ઇન્સ્ટન્સ, તો વાહનોનું શું આપણો પ્રશ્ન છે? આ જે જોયો છે તમે અહીંયા ઉપર કે એ લોકોએ 5 લેન એક બાજુ, 5 લેન બીજી બાજુ, પણ તોય ત્યાં કંઈ રસ્તો ખાલી નથી થતો. એટલે આપણે લેન એડ કર્યા જ કરીએ, આપણે જેટલા ઓવરબ્રિજ બાંધ્યા છે અત્યારે એના કરી બીજા વર્ષમાં 10 બીજા બાંધીએ, પણ એનાથી આ પ્રશ્ન સોલ્વ નથી થતો. કારણ કે આજે આપણા બહુ જ ઓછા ટકા લોકો પાસે ગાડીઓ છે. હવે તમે કહો કે અમદાવાદના 50% લોકો પાસે ગાડી થશે કે 100% લોકો પાસે ગાડી હશે, તો કેટલા રોડ જોઈએ? એ તો કોઈ હાઈસ્કૂલનો વિદ્યાર્થી ગણી આપે કે પછી રોડ ખાલી રોડ જ હોય તો ચાલશે ખાલી, અને કોઈ કહીશે જઈ જ નહીં શકે. એવી રીતે વીજળીનું ઉત્પાદન માટે ફોસિલ ફ્યુઅલ કેવી રીતે ના વાપરવા? આપણે ત્યાં કોલસાનું સ્ટેશન છે, કોલસાનું સ્ટેશન હવે બધાને દુનિયામાં લાગે છે કે આ આ દિશા જ નથી હવે. નેક્સ્ટ, બીજું છે બાયોડિવર્સિટી, જૈવ જીવનની જે વિવિધતા છે એ વિવિધતા કેવી રીતે જળવાઈ રહે, અને એમાં કેટલી બધી સ્પીશીઝ એવી છે કે જે આપણે હજુ જાણી નથી, એનો ફોટો પણ નથી પાડ્યો, ખબર પણ નથી, ને અદૃશ્ય થઈ ગઈ. આપણને ખબર હતી કે અહીંયા હતી ગઈ, કારણ કે આપણે એટલી બધી વસ્તુ બદલાયા કરીએ છીએ, કેમિકલ્સ
જે આપણે પહેલાં જોયું, આજે હીટ બદલાય તો શું થાય છે કે અમુક જગ્યાએ પક્ષીઓ અને એના બીનું ડિસ્પર્ઝલ એ બંને જોડાયેલા આવે. પેલી ગરમી થાય એટલે પેલું વૃક્ષ તો ત્યાં ને ત્યાં જ રહે અને પક્ષીઓ આગળ જતા રહે ઠંડા પ્રદેશમાં, એટલે પછી પેલી આખી સાયકલ તૂટી જાય. આ બધી સાયકલો જે બેઠેલી છે એ બધી સાયકલોને આપણે તોડવા માંડ્યા છે અને એને પછી પાછી લાવવાની આપણી પાસે કોઈ જાતની જોગવાઈ છે જ નહીં. નેક્સ્ટ, અને પછી ત્રીજું પોલ્યુશન, પ્રદૂષણનું જે પ્રમાણ હતું. પહેલાં આપણે અમદાવાદમાં હવાનું પ્રદૂષણની ઘણી વાત કરતા હતા. શિયાળામાં આપણે જોયું તો શિયાળામાં શ્વાસ જ નહોતો લેવાતો આ બાજુ, ખાસ પેલા બાજુએ. આજે એ પ્રમાણમાં થોડું સારું છે, કારણ કે આપણે પેલા મોટા પેલી ચિમનીઝ મૂકી છે કે જેમાંથી કોલ, આપણે જે જાતનો કોલસા આવે છે એને પણ આપણે સારા લાવીએ છીએ, વધારે ધોઈને નાખીએ છીએ, બધું કરીએ છીએ. પણ તો એ પોલ્યુશનના લેવલ્સ દિલ્હીમાં સૌથી હાઈ છે, અમદાવાદમાં પણ બહુ હાઈ છે. પ્રદૂષણ તમારું રાસાયણિક પ્રદૂષણ બહુ વધી ગયું અને અને એ તો જો દેખી જ શકાય છે કે માછલીઓ નથી, આ નથી, કેવી રીતે પ્રદૂષણ છે. અને પછી પ્લાસ્ટિકનું પ્રદૂષણ, જ્યારે અમે સીઈ શરૂ કર્યું ત્યારે હું કહી શકતો હતો કે થલતેજ ટેકરા ઉપર અમે છીએ. તો થલતેજ ટેકરો આપણે કહીએ કે અમદાવાદ જોધપુર ટેકરો છે બીજો, અને થલતેજ સેજ ઊંચો છે, એટલે હું કહી શકતો હતો કે ભાઈ અમારી ઓફિસ અમદાવાદના સૌથી ઊંચા ટેકરા ઉપર છે. આજે સૌથી ઊંચો ટેકરો થલતેજ નથી, સૌથી ઊંચો ટેકરો પીરાનામાં છે, કે જ્યાં કચરો નાખ્યો છે. એટલે કહું છું કે આ જાતનું જે છે દૂરથી જો તમને હિલ સ્ટેશન જેવું લાગે કે જો ને કેટલું સરસ પેલું છે. નેક્સ્ટ, અને જે આ પ્લાસ્ટિકનું છે અને આ કોવિડથી આપણને એક શું કહેવાય, એક જાતની ટ્રેલર, એક ઝલક બતાવે ને, ટ્રેલર બતાવ્યું હોય ને આપણને કે કઈ જાતની વસ્તુ થઈ શકે. આપણે વાઘને સિંહને એવા બધાનો વિચાર કરીએ, પણ જે જે જેને આપણને આખા દુનિયાને નીચે લઈ આવે, સૌથી સૂક્ષ્મ જેને જોઈ નથી શકાતી એવું એક વાયરસ, એ આખા આખા બધા જ દેશોને એક સાથે ઇટ ઇઝ બ્રોટ ઇટ ટુ ધ, હજુ બધા નીકળ્યા નથી. હિન્દુસ્તાનમાં અત્યારે થોડી પરિસ્થિતિ સારી છે, ચાઇનામાં અત્યારે બગડી છે. એ પછી આપણે ફોર્થ વેવ આવશે ન આવશે એ ખબર નથી, અને એ તો એક જ છે. હવે તો હજારો વાયરસો, લાખો વાયરસો છે, અને આપણે ગમે તે રીતે જીવીએ તો એ કયું વાયરસ પાછું લોકોમાં આવી જશે એ ખબર નથી. એટલે અને એનાથી પાછું બીજું પાછું પ્લાસ્ટિકનું ઓછું કર્યું આપણે, બેગોને બધું ઓછું, તો એનાથી કેટલું બધું પ્લાસ્ટિક વધી ગયું, એ પ્લાસ્ટિકને પાછું ક્યાંથી લેવું. નેક્સ્ટ, અને બીજું મોટો ફેરફાર છે કે લોકો વધારે શહેરમાં રહેવા થયા. આપણે ત્યાં દેશમાં તો 95% તો દુનિયાનું છે, પણ આપણા દેશમાં 50% જેટલું લગભગ હવે શહેરી રહેવાનું થયું. પાછું આના લીધે જુદી જાતનું થયું કે જે હવે વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ છે અને ઇન્ટરનેટ, એટલે જે અમુક ધનિક લોકો છે એ કે અમારે હવે શહેરમાં ક્યાં રહેવું, અમે દૂર જઈને રહીએ, એટલે એ પાછો હોય નહીં ત્યાં, અને એ પછી ઇન્ટરનેટથી કનેક્ટ, એટલે અહીંયા પછી શું પ્રદૂષણ થાય છે એ ખબર ના પડે. અહીંયા પહેલાં પણ નરોડામાં ને બધામાં જે થયું એમાં શું થયું કે જે એના માલિક હતા એ બધા એલિસ બ્રિજ બધું આવી ગયા, એટલે ત્યાં પ્રદૂષણ થાય એમને વાંધો ના આવે, અને જે લોકો અફોર્ડ ના કરી શકે દરરોજ ટિકિટ લેવાનું ને બધું તે લોકો ત્યાં રહે. એટલે આ જે પાછું શું જે ડિફરન્સ થવા માંડ્યો એ પણ એક મોટું સવાલ છે. નેક્સ્ટ, એટલે આ બધાનું માપદંડ શું, તો એક ઇકોલોજિકલ ફૂટપ્રિન્ટ એક માપ છે, કે ફૂટપ્રિન્ટ એટલે જો હું કે માનવી જાત પૃથ્વી ઉપર જ્યારે પગ મૂકતા હોઈએ તો આપણું કેટલું દબાણ ગણાય. અને એક સ્વિસ સાયન્ટિસ્ટ હતો, એણે હેક્ટરમાં ગણ્યું કે ભાઈ મારી એક વર્ષ જીવવું હોય તો મારે હું કહી શકું ભાઈ આટલું ઘઉં હું ખાઉં છું, અને આટલા ઘઉં ખાતો હોઉં તો આટલી જગ્યા તો એ ઘઉં ઉગાડવામાં જાય, આટલું ધારો કે હું કપાસના જ કાપડ પહેરતો હોઉં તો આટલું કપાસમાં જાય, બીજું કંઈક વાપરતો, તો એ બધાને એમને જમીનમાં ફેરવ્યા. અને એ જોતા લાગે કે અત્યારે જે રીતે આપણે જીવી રહ્યા છીએ એમ આપણને અત્યારે લગભગ 1.5 પૃથ્વીની જરૂર છે, 2050 સુધીમાં લગભગ 2.5 પૃથ્વીની જરૂર છે, અને આપણે જવું છે પહેલાં એક પૃથ્વી તરફ. એટલે આ શું છે કે આ પહેલું લાલ જે છે એ નોર્થ અમેરિકા, દક્ષિણ અમેરિકા સોરી ઉત્તર અમેરિકા, અને એમાં લગભગ 8 હેક્ટર દરેક બાળક કે દરેક માણસને લગભગ 8 હેક્ટરની જરૂર છે જમીન. આપણા દેશો અને ચીનમાં લગભગ 2 હેક્ટરની જરૂર છે, આ લીલો ભાગ છે, પણ આપણી વસ્તી લાંબી છે, નીચે એક્સ એક્સિસ ઉપર વસ્તી છે. હવે આપણે પ્રયત્ન શું કરીએ છીએ કે પેલા લાલ જેવા થવું, હવે એવું થાય નેક્સ્ટ તો આ અસર થાય નહીં કે આટલું પૃથ્વી ઉપર દબાણ, કારણ કે એક બાજુ વસ્તી આપણી વધારે, 1.4 બિલિયન આપણા અને 1.4 બિલિયન ચાઇનાના,
દરેક વસ્તુ કે છે, બધાને મીનુ મસાનીની એક સરસ ચોપડી હતી ઇન્ડિપેન્ડન્સ વખતે કે દુનિયાના બધા માણસોને તમે લાઇનમાં રાખો, અરોડમાં રાખો, તો દર છઠ્ઠો માણસ ભારતીય હશે. અને આજે લગભગ એવું જ છે. હા, એટલે આપણી આપણી આપણે શું કરીએ છીએ એની અસર બહુ મોટી થાય છે. નેક્સ્ટ, એટલે પછી અત્યારે 2015માં પેરિસમાં અગ્રીમેન્ટ ફાઇનલી થયો, એ પણ સ્વૈચ્છિક રીતે, કારણ કે પેલો અગ્રીમેન્ટ કોઈ કરવા સ્વીકારતું જ નહોતું. સ્વૈચ્છિક રીતે અગ્રીમેન્ટ થયો કે ભાઈ તમે પોતે જ તમે કરો ને, કે તમે શું કરશો, તમે નક્કી કરો. એટલે બધાએ પોતે નક્કી કર્યું. નેક્સ્ટ, એટલે એ વખતે સૌથી પહેલીવાર ભારતના આગ્રહને લીધે પેરિસના અગ્રીમેન્ટમાં આ રીતે એનું શરૂઆત થાય છે. ઓલ્સો રેકગ્નાઇઝ ધેટ સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ્સ એન્ડ સસ્ટેનેબલ પેટર્ન્સ ઓફ કન્ઝમ્પશન એન્ડ પ્રોડક્શન વિથ ડેવલપ કન્ટ્રી પાર્ટીઝ ટેકિંગ ધ લીડ, કે તમારે ત્યાંથી એની આગેવાની તમારે લેવાની છે. પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન એડ્રેસિંગ ક્લાઇમેટ ચેન્જ. આમ જુઓ તો આ વાક્ય કેટલું સાદું વાક્ય છે, આમાં શું એટલી ચર્ચા થવી જોઈએ? આ તો બહુ જોઈએ. પણ તમે પહેલાં બુશથી શરૂ કરો, તે સતત એનો વિરોધ થયો છે કે લાઇફસ્ટાઇલ ઉપર તમે બોલો નહીં, જીવન બીજું જે કહ્યું હતું, પણ આમાં જે જીવે છે તમે બોલતા નહીં. એ વસ્તુને આ પહેલી વાર 2015માં ભારતના આગ્રહથી આજે બદલાયું. નેક્સ્ટ, એ વખતે પ્રધાનમંત્રીએ કીધું કે આપણે થોડું બીજા લોકોને જે આપવા માટે આપણી જે પરંપરા છે એનો થોડો ખ્યાલ આપીએ લોકોને. આપણે એવું તો આપણને ખબર નથી કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ને ક્લાઇમેટ ચેન્જ, પણ આપણી એક પરંપરા હતી. નેક્સ્ટ, એટલે અમે અત્યારે કાશ્મીરમાં જે અર્થક્વેક થયેલો, તે અહીંયાથી આપણી ટીમો ગયેલી ત્યાં, તે લોકોએ ત્યાંથી કીધું કે ભાઈ ત્યાં નીચે ઘર ઉપર હોય, નીચે જે જગ્યા છે ત્યાં એ લોકોને ઘેટા બકરા ત્યાં રાખે. પછી પૂછતા હતા કે કેમ તમે રાખો છો, તો કહે છે ઘેટ એ લોકોનું જે ઘરમાં હોય ને એ બગડે નહીં, અને એનાથી અમારું ઉપરનો જે રૂમ હોય ને એ ગરમ રહે. હવે આ જાતની સોચ સૂઝ એ વખતના આપણામાં હતી. નેક્સ્ટ, આપણે અહીંયા કેરી સાધારણ સીઝનમાં જ ખાઈએ, અને આપણને ખબર પડશે કે ચોમાસું આવે એટલે આપણે સાધારણ ગુજરાતમાં કેરી બંધ કરીએ. હવે જ્યારે કેરીનું એમાં શું મોટું શું છે, કારણ કે સિઝનની બહાર ખાવું હોય, તમે કહો કે મારે 12 મહિના ખાવી છે, તો તમે પછી ઉત્તરથી લાવશો કે દક્ષિણથી લાવશો પેટ્રોલ ખરીદીને, પછી એ પછી વધારે જોઈએ તો મોરિશિયસથી લાવશો, કિન્યાથી લાવશો, ફિલિપીન્સથી લાવશો. એટલે આજે મુંબઈમાં તમે પૂછો બાળકને કે આની સિઝન કઈ, તો એને ખબર જ નહીં હોય. આપણે અત્યારે પણ લોકોને વાત કરીએ, આપણે સિઝનના કેટલા ખાઈએ છીએ કે આપણે વેન્યુ આપણે ઓર્ડર કરીએ કે ભાઈ અત્યારે ફુલાવર લઈ આવો, કે અત્યારે પેલું લઈ આવો, ગવાર લઈ આવો, પણ એની સિઝન છે કે નહીં એ બાળકોને ખ્યાલ ના હોય. અને સિઝનમાં ખાવાનું કેમ અગત્યનું છે, બહુ નાની વસ્તુઓ છે પણ આ બધી જીવનશ્રેણીની સાથે જોડાયેલી છે. નેક્સ્ટ, એટલે આ પેલું બતાવે છે કે બહારથી લાવવાની હોય કેટલો ખર્ચો થાય છે. નેક્સ્ટ, આપણે રોટલી વધે અને મારી પાસે ફ્રિજીડેર નથી તો શું કરવું, તો આપણે ખાખરા બનાવી દઈએ. હવે તો ખાખરા પોતાની જાતની વાનગી જ થઈ ગઈ, એટલે આપણે ખાખરા જ વેચતા થઈએ, પણ રોટલીને બચાવવા માટે, રિસાયકલ કરવા માટે ખાખરા બને. અને આપણા દેશમાં બધી જ જગ્યાએ જુઓ તો આવી વસ્તુ હશે. ઓરિસ્સામાં જુઓ તો રાતનો ભાત જે વધે એમાં અમુક દૂધ નાખીને બનાવે, તો એ પછી બીજે સવારે એ પછી થોડું ફરમેન્ટ થયું હોય ને એ ખવાય. એટલે આ બધી પ્રથાઓ આપણા ત્યાં ઘણી છે. મને ઘણા લોકો પૂછે કે સોલર એનર્જી તમે વાપરો છો, હિન્દુ સાહેબ બહુ ઓછું છે નહીં. મેં કીધું મરચાં કેવી રીતે સૂકવે છે આપણે બધા, હા, એકદમ તડકા મૂકીએ. મેં કીધું એને સીધા સોલર કહેવાય. સોલર એવું નહીં કે પેલે પીવી પેનલ મૂકીને પછી ઇલેક્ટ્રિસિટી લાવીને પછી મશીન ચલાવવાનું, સીધા તડકામાં તમે સૂકવો હોય એ સોલર એનર્જીનો ઉપયોગ કર્યો કહેવાય. એટલે આપણી ત્યાં બધી ઘણી નેક્સ્ટ પદ્ધતિ છે. આપણે જે માણસે આ જીન્સ બનાવ્યા અમેરિકામાં, એક લીવાઈ નામના ભાઈ હતા, જેની કંપની પણ લીવાઈ હજુ નામે છે, તે એમણે જોયું કે અમેરિકામાં સેન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડ રશ હતો, સોનાનો બહુ જ રશ હતો, અને લોકોના કપડાં ફાટી જતા હતા. એટલે એણે કીધું કે મારે એવું કે કાપડ લાવવું છે કે જે જલ્દી ફાટે નહીં, લોકો કામ કરે અને થોડું ફાટે તો એ ચાલી જાય. એટલે એ બધું કર્યું. એટલે કેમ, એટલે બહુ લાંબે સુધી એ વસ્તુ ચાલે. હવે જે દુકાનદારો હતા અને જે કંપનીઓ હતી એને લાગે કે ભાઈ આવું ચાલે તો આપણું સત્યાનાશ થઈ જશે, કે લોકો પેલો ફાટે તો એ નવા કપડાં લે નહીં. એટલે આપણે ફાટેલાને ફેશન બનાવી દઈએ અને આપણે મશીનથી ફાડીએ. હા, એટલે એના માટે મશીન ઇલેક્ટ્રિસિટીથી ફાડવાના અને ફાડેલી વસ્તુ એમને વેચવાની. હા, એટલે જે વસ્તુ હતી એને બિલકુલ ઊંધું થયું. એટલે મેં તો ત્યાં ઇન્ટરનેશનલમાં કીધેલું છે, લીવાઈને કાગળ પણ લખેલો. મેં કીધું તમે નવા જીન્સ જે આમે ભારતમાં બને છે, કે તો અરવિંદને, અશીમાને બધામાં આપણે એનું કાપડ બનાવીએ છીએ, અહીંયા બનાવો, ભારતના યુવાનોને આપો, 3 વર્ષે એને પાછા આપવાના, પછી ધોઈને અમે અમેરિકા મોકલી આપીએ. હા,
અને અને એવું હતું, અમે લખી દઈએ અમે કે અમે ક્યાં ફાડ્યું, કે હું આબુ ગયેલો કે અહીંયા હિંમતનગર ગયેલો ત્યાં મારું ફાટ્યું, અને એ થોડી ઇતિહાસ પણ લખીને તમને આપી દઈએ. પણ આ આ જે મશીન વાપરીને ફાડવાનું એ તો કેટલું પર્યાવરણની સામેની વસ્તુ છે એ તમે વિચાર કરો. નેક્સ્ટ, હવે આ મોટી વાતો કરી, ઘણી ઘણી નાની જીવન શ્રેણી છે. જે જપાનમાં બહુ લોકો ટાઈ ને સૂટ પહેરીને જ બધે ફરે, તમે જોયું છે, બહુ જ ફોર્મલ બીજા દેશો કરતાં પણ. હવે ત્યાં એ લોકોએ જોયું કે ખાલી જો ટાઈનો ઉપયોગ ના કરે અને પેલો કોટનો ઉપયોગ ના કરે અને અને ટેમ્પરેચર એર કન્ડિશનનું ટેમ્પરેચર 3 ડિગ્રી ઊંચું રાખે તો કેટલો બચાવ થાય. તો એટલો બધો મોટો બચાવ થયો, એટલે 28 ડિગ્રી ઉપર સેટ કરે છે અને પ્રાઇમ મિનિસ્ટર ત્યાંના ટેલિવિઝન ઉપર જઈને પોતાની ટાઈ કાઢે છે કે આ જો અમે ટાઈ કાઢી, તમે પણ કાઢો, આ ફોર્મલ ખોટી વસ્તુ છે. આપણે એ લોકો પણ અમેરિકા પાસે શીખ્યા છે, ઇંગ્લેન્ડ પાસે, કે આવું બધું બાંધીને ગરમી કરવી અને પછી ઠંડુ એર કન્ડિશન કરવું, હા, એના કરતાં તમે પહેલાં પહેરો જ નહીં. અને આ હજુ પણ પ્રયોગ ચાલે છે, કુલ બિઝ એનું નામ છે. પછી આપણે 2015માં સસ્ટેનેબલ ડિવેલપમેન્ટ ગોલ્સ થયા કે કયા કયા દરેક ક્ષેત્રમાં, આ પણ બધા છૂટો વિષય છે. નેક્સ્ટ, અને એના 3 પાયા લીધા, સોશિયલ, એન્વાયરમેન્ટ, ઇકોનોમિક, આ બધા 3 જોડાયેલા છે. આપણે સૌથી પહેલાં ઇન્દિરા ગાંધીજી વાત કરી કે ત્રણેય વસ્તુ જોડાયેલી છે. નેક્સ્ટ, અને નરેન્દ્ર મોદીએ આપણે ગ્લાસ્ગોમાં અત્યારે જે છેલ્લી કોન્ફરન્સ થઈ એમાં પણ કહ્યું, દેર ઇઝ અ નીડ ફોર ઓલ ઓફ અસ ટુ કમ ટુગેધર એન્ડ ટેક લાઇફ સ્ટાઇલ્સ ફોર એન્વાયરમેન્ટ ફોરવર્ડ એઝ અ કેમ્પેન. વોટ ઇઝ નીડેડ ટુડે ઇઝ માઇન્ડફુલ એન્ડ ડેલિબરેટ યુટિલાઇઝેશન ઇન્સ્ટેડ ઓફ માઇન્ડલેસ એન્ડ ડિસ્ટ્રક્ટિવ કન્ઝમ્પશન. એટલે આજની પણ આપણી સરકાર છે એ આ લાઇફસ્ટાઇલ ઉપર ઘણો જ એમ્ફોસિસ આપે છે. નેક્સ્ટ, અત્યારે આપણે સી તરફથી, ફોર ઇન્સ્ટન્સ, અત્યારે સુરતમાં કામ કરી રહ્યા છે કે ત્યાંનું આખું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કેવી રીતે એને સસ્ટેનેબલ કરવું. નેક્સ્ટ, એટલે છેલ્લે આ બધો ક્યાં કઈ દિશામાં જઈ રહ્યા છે. દિશા એટલી છે કે ગાંધીજી વખતે આપણે એમ વાત કરીએ, આપણે ઓછું વાપરીએ. હવે વસ્તી એટલી બધી વધશે કે આપણે ઓછું વાપરીએ તો એ થઈ શકતું નથી. એટલે આપણે એની સાથે જોડવાનું છે, રીયુઝ કરવાની. આપણે રિફ્યુઝ તો કર્યું કે આપણે આ નથી જોઈતું, ઓછું વાપરીએ, પણ સાથે એક એક સર્ક્યુલર ઇકોનોમી ઉપર જવાની જરૂર છે કે જેમાં જે વસ્તુ હોય એને ફરીવાર યુઝ કરી શકે. હવે નેચરમાં જુઓ તો હું બાળકોને હંમેશા પૂછું, શું નથી ત્યાં, શું નથી જોતા? મેં કીધું, કોઈ જગ્યા કચરો છે? કોઈ જગ્યા કચરો જ નથી. કચરાની કોન્સેપ્ટ માનવીએ લાવ્યા છે. જંગલમાં આટલી જાતની સ્પીશીસ છે, ત્યાં કોઈ મ્યુનિસિપાલિટી નથી જંગલમાં, કોઈ નિયમો, બીજા નિયમ, બહારના નિયમો નથી, તથા કચરો નથી. કોઈ પણ મરી જાય એની પણ બીજા માટે એ ખોરાક છે, અને એના એ પણ મરી જાય તો એના પાસે બીજા મેગેટ્સ લાગી જાય. પણ કોઈ જગ્યાએ કોઈ જાતનો બગાડ નથી ને બધું સમતુલતા છે. એ સમતુલતા આપણા જીવનમાં કેવી રીતે લાવી કે માનવી સમતુલતાની વિરુદ્ધતા છે? ઇન નેચર દેર ઇઝ નો સચ થિંગ એઝ વેસ્ટ. ઇન નેચર નથિંગ ઇઝ વેસ્ટેડ, એવરીથિંગ ઇઝ રિસાયકલ્ડ. એવી સુઝુકીની છે, જેપનીઝ છે, કેનેડામાં રહે છે. નેક્સ્ટ, એટલે આપણે જ્યારે આ પ્રયોગને બધા વાતો કરીએ છીએ અમે સીઈ તરફથી, તે 2005માં હૈદરાબાદમાં એક નાની સ્કૂલમાં 10 વર્ષની છોકરીઓની સ્કૂલ હતી, તે લોકોએ હેન્ડપ્રિન્ટ મૂક્યું. કે છે કે તમે ફૂટપ્રિન્ટની વાત કરો છો કે આપણે શું કરીએ છીએ, પણ હેન્ડપ્રિન્ટ એટલે આપણી તાકાત શું છે, આપણે શું કરી શકીએ છીએ. એટલે 2007માં અમે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સમાં આ વાત મૂકી. આજે એ હેન્ડપ્રિન્ટ એક અંગ્રેજીમાં શબ્દ થવા માંડ્યો છે કે હેન્ડપ્રિન્ટ એટલે શું, કે હેન્ડપ્રિન્ટ એટલે આપણી શક્તિ વાપરી અને આપણે પર્યાવરણ માટે શું કરી શકીએ. અને એ વસ્તુ એક જ એવો કોન્સેપ્ટ છે, મને જ મળ્યો છે, કે જે આપણા તરફથી એક નાની શાળામાંથી શરૂ થયો અને આજે દુનિયાભરમાં એ શબ્દ વપરાતો થાય છે. એનું નામ હેન્ડપ્રિન્ટ. જે હાથ જે વપરાય છે એના સિમ્બલ તરીકે એક શ્રીજા કરીને નાની છોકરી હતી, એનો હાથ છે. નેક્સ્ટ, એટલે આપણે છેલ્લે એમ કહીએ છીએ કે તમારો ફૂટપ્રિન્ટ ઓછો કરો. તમે જે રીતે થોડું તો થશે જ, આપણે જીવન કરીએ એટલે પંખો મારે ચાલુ કરવો જ પડે, એટલે ઇલેક્ટ્રિસિટી વપરાય જ, પણ હું LED બલ્બ રાખું તો એનો ઓછો વપરાય. એટલે વપરાશ ઓછો કરીએ, રિસાયકલ કરીએ અને આપણો હેન્ડપ્રિન્ટ વધારીએ કે જેનાથી આપણે આગળ કરીએ. એટલે આટલી થોડી વાત કરવી હતી તમારી સામે, થોડો સમય ખાસો લીધો, પણ આઈ થોટ દેટ ઇઝ ઓલ. થેન્ક યુ વેરી મચ.